તમે આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધી લેશો. આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર ની બે ઘાત, જેમાં આર બરાબર તમારે 14 સેમી લેવાનું છે. કર્યું 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14. રેડી? હવે 7 2 14 એટલે 44 ગુણ્યા 14, 14 4 56 વધી 5, 14 4 56, 56 ને 5 61, આટલા સેન્ટીમીટર નો વર્ગ વર્તુળ નું ક્ષેત્રફળ આવ્યું. જે આ મોટું વર્તુળ છે ને આખે આખું, એનું ક્ષેત્રફળ કેટલું થયું? 616. એમાંથી આ બે ના વર્તુળ નું ક્ષેત્રફળ ગોતી. હવે નાના વર્તુળ નું ક્ષેત્રફળ, નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર ની બે ઘાત, જેમાં આર બરાબર છે 3.5 સેમી નાના વર્તુળની ત્રિજ્યા. તો 22/7 ગુણ્યા 3.5 ગુણ્યા 3.5, 22/7 ગુણ્યા 35/10 ગુણ્યા 35/10 એટલે 7 5 35, 5 2 10, 5 5 જાય, હા પેલા 7 11 ની આરે, હવે 5 11 11 2 22. રેડી? હા. હવે ઉપર કેટલા વધ્યા? આ 2 જશે આની આરે. હા, 11 ગુણ્યા 35/10 વધ્યા, 11 5 55 વધી 5, 11 3 33 ને 5 33 એ 5 38 થાય. હા, 10 એટલે 38.5. આ એક વર્તુળ નું ક્ષેત્રફળ આવ્યું, નાના એક વર્તુળ. તો બે વર્તુળ છે ને નાના નાના, તો બે વર્તુળ નું, બે નાના વર્તુળ નું ક્ષેત્રફળ 38.5 ગુણ્યા 2, બે વાર આવે ને એટલે 5 2 10 વધી 1, 8 2 16 ને 1 17 વધી 1 3 2 6 ને 1 7, 77 સેન્ટીમીટર નો વર્ગ. અહીં સેન્ટીમીટર નો વર્ગ લખી બરાબર, નાના બે વર્તુળ ના 77 મળી ગયું સેન્ટીમીટર નો વર્ગ. અને લંબચોરસ નું ક્ષેત્રફળ ગોતીએ, એ પણ બાદ કરવાનું છે ને. તો લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ કેટલી આપેલી છે? 3 ગુણ્યા પહોળાઈ 1 એટલે 3 બરાબર સેન્ટીમીટર નો વર્ગ કે ચોરસ સેમી જી કયો. હવે હવે તમારે જે મોટા વર્તુળ નું ક્ષેત્રફળ માંથી આ બે વર્તુળ નું અને ચોરસ નું ક્ષેત્રફળ બાદ કરો એટલે બાકીના પુઠ્ઠા નું ક્ષેત્રફળ મળે. બાકીના પુઠ્ઠા નું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળ નું ક્ષેત્રફળ છે ને 616, એમાંથી શું બાદ કરવાનું છે? આ બે 77 વત્તા 3 બરાબર, આ બે નું બાદ કરવાનું છે. આપણે ભેગું કરી નાખીએ 616 ઓછા નો 0 વધી 1 80 થાય ને. હવે આમાંથી 80 બાદ કરો, 6 ના 6 10 માંથી 8 જાય તો 2 ને 1 3 ને 5 થઈ ગયા, 536 ક્ષેત્રફળ વધે. સમજાણું? પેલા બે નાના નાના વર્તુળ ના ક્ષેત્રફળ શોધી, એક વર્તુળ નું ક્ષેત્રફળ મળે એટલે બે વાર ગુણી નાખો એટલે બે નાના વર્તુળ નું ક્ષેત્રફળ મળી જાય. લંબચોરસ નું ક્ષેત્રફળ મળી ગયું, મોટા વર્તુળ નું ક્ષેત્રફળ મળી ગયું. મોટા વર્તુળ ના ક્ષેત્રફળ માંથી આ બે ક્ષેત્રફળ નો સરવાળો બાદ કરો એટલે તમને જવાબ મળી જાય. બાકીના પુઠ્ઠા નું છે છે એમાંથી આ સફેદ દેખાય છે એ બાદ કરો એટલે બાકીના પુઠ્ઠા નું મળે.